મિત્રો નમસ્કાર, જાડે સ્ટીવની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 6/9/2020 અને રવિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજુ છે. વાત કરીશું રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિને સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગુડ કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ બને છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેના યોગ સારા છે. કુટુંબ વ્યવહાર સંબંધિત કાર્યોમાં સારો લાભ જણાશે. મિત્રો આજના દિવસે વાત કરવી છે વૃષભ રાશિની. સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષતા ધ્યાની રાખવાની જરૂર રહેશે. વધુ પ્રયત્નો કરવા પડશે. યાત્રા થઈ શકે એમ છે. ગુસ્સા ઉપર સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓની મુલાકાત થશે. દાંપત્ય સુખમાં કમી ચોક્કસ જોવા મળશે. વાત કરીશું મિથુન રાશિ. નોકરીમાં અધિકારીઓથી વિવાદ થઈ શકે છે, માટે સાવચેતી રાખવી જરૂરી છે. પ્રયત્નોનું ફળ ચોક્કસ મળે છે. સામાજિક ક્ષેત્રો વિકસિત રહેશે. વ્યવસાયિક યાત્રા લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરવી છે કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસે તમારા જીવનમાં માંગલિક કાર્યની રૂપરેખા બનશે. દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન તેમજ સંબંધી કાર્ય થશે. વિવાદમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોએ સુખ સુવિધાઓ પદ પ્રતિષ્ઠા સંબંધિત વિશેષ યોગ બની રહે છે. વાહન સુખનો ઉત્તમ યોગ બને છે. કાર્યક્ષેત્રમાં વિશેષ કલાત્મક કાર્યનો યોગ બને, વિશેષ ખર્ચનો યોગ પણ બને છે. વાત કરવી છે આજના દિવસે કન્યા રાશિની. મનોરંજન, આમોદ અને પ્રમોદ જેને આપણે ઓળખતા હોઈએ છીએ, આમોદ કહેતા, આળસ પ્રમોદ કહેતા, જીવનમાં પ્રત્યક્ષ રીતે આનંદ માણવો સંબંધિત વિશેષ યોગ બની રહે છે. મિત્રોથી આજના દિવસે વિશેષ લાભ પ્રાપ્તિના યોગ છે. પદ, મકાન, વાહન સંબંધિત કાર્યમાં ચોક્કસ લાભ થશે. આજના દિવસે સ્વાધ્યાયમાં રુચિ વધશે. સામાજિક માંગલિક કાર્યની અંદર ચોક્કસ આપનો યોગ સારો બની રહેશે. દિવસની પ્રતિકૂળતા સારી રહેશે. વાત કરીશું અહીંયા તુલા રાશિની. તો તમારી આજના દિવસે તમારા સ્વભાવ મિલનસાર રહેશે અને ધૈર્ય, સમાજ અને પરિવારમાં આદરમાન સારું જળવાશે. સામાજિક માન પ્રતિષ્ઠા સારી વધશે. વ્યવહારના કાર્યમાં લાભ, સુખ, સમૃદ્ધિ વધવાના યોગ બને છે. સામાજિક ક્ષેત્રોથી લાભ પણ મળી રહેશે. ગુડ કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ જોવા મળે છે. મિત્રો વાત કરવી છે વૃશ્ચિક રાશિની. વાહન સુખનું ઉત્તમ યોગ જોવા મળે છે. કર્મ ક્ષેત્ર કહેતા ધંધાના ક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાનો યોગ બને છે. આધ્યાત્મિકતા માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ બને છે. વાહન, ભવન, પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવાની જરૂર છે. ગુડ આર્થિક બાબતો માં વિશેષ આર્થિક લાભ પ્રાપ્તિનો યોગ બને છે. વાત કરીશું ધનરાશિની. જીવનસાથી અને ભાગીદારી સાથે વિશેષ લાભ યોગ બને છે. વેપાર, કુટુંબમાં, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધિત વિવાદોનો યોગ બને છે. પદ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ બને છે. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્યોદય ચોક્કસ સારો રહેશે. યાત્રાઓનો ચોક્કસ યોગ બનશે. વાત કરીશું મકર રાશિની. આવકના સ્ત્રોતમાં ચોક્કસ વૃદ્ધિ થશે. રોગ, કર સંબંધિત કાર્યોમાં લાભ થાય. ધાર્મિક મહત્વના કાર્યોમાં ચોક્કસ રીતે આજનો દિવસ પસાર કરજો. સંતાન પક્ષે સંબંધિત કાર્યમાં ચોક્કસ તમને સારો લાભ જોવા મળશે. સામાજિક કાર્યોમાં સફળતાનો યોગ બને છે. વાત કરીશું કુંભ રાશિની. તો આવકના સ્ત્રોતમાં ભાગ્યવર્ધક વૃદ્ધિ બને છે. ચોક્કસ આજના દિવસે વિશેષ નિર્ણય દ્વારા ધનવૃદ્ધિના યોગ બને. કર્મ ક્ષેત્રમાં સામાજિક પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ બને. સામાજિક ક્ષેત્રથી લાભ મળી શકે. ગુડ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને. સામાજિક ક્ષેત્રમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ બને છે. વાત કરીશું મીન રાશિની. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકે છે. ગુડ કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ બને છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યોમાં વગેરે સારા યોગ બને છે. નીતિગત કોર્ટ કચેરીની સમસ્યાઓમાં ચોક્કસ સમય વિશે શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધિત કાર્યોમાં વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્તિના યોગ બને છે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે જડેશ ટીવીના ચેનલને અમે રાશિ ભવિષ્યની અંદર આપને રૂપરેખા બતાવી છે. મિત્રો અત્યારે હાલ જોવા જઈએ તો આજના દિવસની અંદર આજે ચોથનું શ્રાદ્ધ છે. તો વાત કરવી છે આજના દિવસે રવિવાર પણ છે. તો આજના દિવસે આપ ભગવાન પિતૃઓને પ્રસન્ન કરવા માટે, પિતૃ એક દેવ છે અને પિતૃને સુપ્રિય છે, અર્પણ, તર્પણ અને સમર્પણ આ ત્રણ વસ્તુ જો પિતૃઓને આપણે અર્પણ કરીએ તો પિતૃઓ આપણા જીવનની અંદર વિશેષ કૃપાઓ પ્રાપ્ત કરાવતા હોય છે. રવિવારનો દિવસ ઉત્તમ દિવસ. તો રવિવારના પ્રધાન દેવ આપણે સૂર્યનારાયણ છે. તો સવારે સ્નાનાદિ કર્મ કર્યા પછી સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરી અને પિતૃનારાયણના પ્રસન્નતા માટે, પિતૃનારાયણની પ્રસન્નતા માટે બ્રહ્મયજ્ઞ અને દેવ મનુષ્ય પિતૃતર્પણ કરવાનો આગ્રહ રાખો. શક્ય હોય તો આજના દિવસે પાણીયારીએ પિતૃનો દીવો કરી પિતૃઓને યાદ કરી અને ચોક્કસ બપોરે અપરાંત સમયની અંદર પિતૃઓને કાગવાસ ધાબા પર જઈ અર્પણ કરો, જેથી પિતૃનારાયણ તમારા જીવનની અંદર ઉત્તમ સ્થિતિની
પ્રાપ્તિ કરાવે. સાથે પણ આજના દિવસે ગણેશજીની પણ ઉપાસના કરો. ગણેશજીની ઉપાસના આજના દિવસે તમને અનેક સારા લાભ પ્રાપ્ત કરાવશે. મિત્રો, ZS TVની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ.
ચાલો.